મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં હું હંમેશા ઇન્ટરવ્યૂ સાથે મળતો હોઉં છું એવા લોકોના ઇન્ટરવ્યૂ કરું છું કે જેમને પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી અને સફળતા મેળવી છે આ ઇન્ટરવ્યૂમાંથી આપણને બધાને પ્રેરણા મળે છે પરંતુ હું જ્યારે ઇન્ટરવ્યૂ ન કરતો હોઉં અને ખાસ તો જ્યારે કોરોનાના કારણે લોકડાઉન છે ત્યારે ઘરની બહાર નીકળતું નથી ત્યારે કોઈ ઇન્ટરવ્યૂ થઈ શકે તેમ નથી આવા સંજોગોમાં તમને કદાચ ખબર હશે કે આપણી ચેનલમાં પ્લે લિસ્ટમાં તમે જોયું હશે કે જાણવું જરૂરી છે આ નામની એક સિરીઝ પણ ચલાવું છું આ જે સિરીઝ છે જાણવું જરૂરી છે એમાં હું કેટલીક જાણકારી લઈને તમારી પાસે આવતો હોઉં છું કે એ જાણકારી તમને કામ આવે એ જાણકારી જાણવી તમારા માટે જરૂરી હોય છે તો આજે ખેડૂતો માટેની એક જાણકારી લઈને આવ્યો છું જે રાજ્ય સરકારે આજે મીડિયા સામે એ વાત મૂકી છે મીડિયાને કેટલીક માહિતી આપી છે તો જે પ્રેસનોટ રાજ્ય સરકાર તરફથી આજે અમને મળી છે એ હું તમારા વચ્ચે હું શેર કરીશ ખાસ તો ખેડૂતો માટેની વાત છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે જે વાત કરી છે મીડિયાને જે માહિતી આપી છે એ હું તમારી સમક્ષ વાંચી સંભળાવું છું એટલા માટે કે પ્રેસનોટમાંથી તમને જે માહિતી કામની છે એ તમને ઉપયોગી થશે અને ખેડૂતો માટે ખાસ સારા સમાચાર છે નીતિન પટેલે કહ્યું છે કે સરકાર ખેડૂતોના પડખે ઊભી રહેશે જ્યારે લોકડાઉનની સ્થિતિ છે તેથી ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કાળે બેન્કમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી અને બેન્કો દ્વારા ખેડૂતોને નોટિસ મળે છે જે ખેડૂતોને નોટિસ મળે છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે કે સરકાર તેના પડખે ઉભા રહેવા માટે તૈયાર છે તેને મદદરૂપ થવા માટે ખેડૂતોને રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેન્કો દ્વારા જે ટૂંકી મુદતનું ધિરાણ લીધું હતું તે ભરપાઈ કરવાની મુદત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ હતી એકત્રીસ ત્રણ બે હજાર વીસ જે ટૂંકું ધિરાણ તમે લીધું હશે સહકારી બેન્કોમાંથી એટલે કે મંડળીમાંથી અને સરકારી બેન્કોમાંથી એ જે તમારે પા જે ધિરણ ચૂકવવાની જે મુદત હતી એકત્રીસ ત્રણ બે હજાર વીસ તેને લંબાવીને હવે એકત્રીસ પાંચ બે હજાર વીસ કરાવી છે એટલે કે પાંચમા મહિનાની એકત્રીસ તારીખ સુધી તમે ભરી શકશો એટલે તમને હવે નોટિસ નહીં મળે મંડળીઓ પુનઃ ધિરાણ આપતી હોય છે ખેડૂતોને રાબેતા મુજબ ધિરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે કારણ કે મંડળી પુનઃ ધિરાણ આપતી હોય છે આ નિર્ણય એટલા માટે જ કરાયો છે કે બીજી વાર ધિરાણ લઈ શકે ખેડૂત રાજ્યના ખેડૂતોને સાત ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર ત્રણ ટકા અને રાજ્ય સરકાર ચાર ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધિરાણની રકમ ભરપાઈ ન કરી શકે તે સ્વાભાવિક છે એટલું જ નહીં આ વધારાના સમય માટે ખેડૂતોને અપાતી સાત ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે ફરીવાર વાંચું છું વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી સાત ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવામાં આવશે એટલે કે માર્ચ મહિનાની એકત્રીસમી તારીખે તમારે જે ધિરાણ પાછું ભરવાનું હતું એના બદલે પાંચમા મહિનાની એકત્રીસ તારીખે ભરશો ત્યારે પણ એટલે કે બાકીની જે મુદ્દત લંબાવાઈ છે ત્યારે પણ ખેડૂતોને અપાતી સાત ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવામાં આવશે આ સાથે ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને વધારાના સમય માટે ચાર ટકા વ્યાજ રાહત આપશે એટલે કે ગુજરાત સરકાર વધારાના સમય માટે ચાર ટકા વ્યાજ રાહત આપશે વ્યાજમાં ચાર ચાર ટકા વ્યાજમાં રાહત આપશે રાજ્યમાં જે ખેડૂતો છે એ વ્યાજ રાહતનો લાભ મળશે રાજ્યના ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળવાનો છે અને રાજ્ય સરકારે વ્યાજ રાહતની વધારાની સમય મર્યાદાને કારણે રૂપિયા એકસોને સાહીઠ કરોડનો વધુ બોજ વહન કરીને પણ ખેડૂતોની પડખે ઊભી રહેશે આ સરકારી પ્રેસનોટ છે મેં એ જ ભાષામાં વાંચી છે સરકારી પ્રેસનોટ આ પ્રકારે હોય છે પરંતુ અહીંયા મારી કેટલીક વાતો હું મૂકી દઉં અને કદાચ માહિતી દોષ હોય એટલા માટે હું વાંચીને તમારી સામે મેં માહિતી જ મૂકી છે જાણકારી જ આપી છે કારણ કે આ આ વિડીયો જે પ્રકારનો છે કે જેમાં તમને જાણકારી મળવી જોઈએ એટલે જ મેં આખી પ્રેસનોટ વાંચી છે એટલે ખેડૂતો માટે આજે આ એક જે સમાચાર આવ્યા છે એ સમાચાર તમારા સુધી પહોંચાડ્યા છે આ વિડીયો જો વધારે તમને પસંદ આવે તો તમે વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડશો અને આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિદ દિનેશને જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરશો